શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 18 નવેમ્બર 2023 શનિવારના દિવસે આવતી કારતક માસના સુદ પક્ષની પંચમી તિથિ એટલે શ્રી પંચમી, લાભ પંચમી, સૌભાગ્ય પંચમીના મહિમા વિશે તથા આજના પૂજા મુહૂર્ત અને વિધિ પણ જાણીશું. આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, લાભ પંચમી અર્થાત લાભ આપનાર પંચમી તિથિ છે, જે દિવાળીથી 5મો દિવસ. આજે દિવાળી જેવો જ ઉત્સવ મનાવાય છે. દિવાળીની જેમ જ શુભ ખરીદી થાય છે, જમીન મકાન આદિ લઈ શકાય છે, ઉદ્ઘાટન પણ થઈ શકે છે. આજે વણજોયું મુહૂર્ત કહેવાય છે. આમ તો લાભ પંચમી અર્થાત વિવાદ વગર દિવસ પૂર્ણ થઈ જાય એ જ સાચો લાભ, રાત્રે શાંતિપૂર્ણ નિંદર આવી જાય એ જ સાચો લાભ, દિવસમાં કોઈ એકને આપણે મદદરૂપ થાય એ પણ સાચો લાભ છે, અને દવાખાનામાં કે પછી કાયદા કાનૂનમાં ફસાય નહીં એ જ સાચો લાભ, મહેનત અને પ્રામાણિકતાથી ધન આવે એ જ સાચો લાભ. આમ લાભ પંચમીના દિવસે આપણે લાભ પ્રાપ્ત કરવા માટે અનેક જતન કરીશું, ઉપાય કરીશું, માતાને પ્રાર્થના કરીશું. આજના દિવસે માતા મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને ગણેશજીની પૂજા થાય છે. ભગવાન શ્રી ગણેશજીના પુત્ર લાભ શુભની પણ પૂજા થાય છે. ઘરના દરવાજા પાસે લાભ શુભ લખાય છે, સાથિયા પુરાય છે અને ઘરને શણગારાય છે તોરણો આદિથી. આ દિવસે શુભ ખરીદી કે શુભ કાર્ય અનેક ગણો લાભ પાવીને જાય છે, એટલા માટે આ દિવસને લાભ પંચમી કહેવાય છે. આમ તો શાસ્ત્રમાં કહેવાનું છે, લાભસ્તે સામ જયસ્તે સામ કુતસ્તે સામ પરાજય યે શામ ઇદમ વરશ્યામો હૃદયસ્થો જનાર્દન. અર્થાત જેમના હૃદયમાં શ્રી શ્યામ સુંદર પદ્મનાભ સ્વરૂપ જનાર્દન સ્વામી બિરાજમાન છે, તેમને સદૈવ યશ લાભ અને જયની પ્રાપ્તિ થાય છે, પરાજય સંભવ જ નથી. કહેવાનો મતલબ એ છે કે લાભ પંચમીનો ઉત્સવ તો આપણે ઘેરે ઘેરે દિવાળી પછી મનાવીએ છીએ, સારું ઉદ્ઘાટન કરીએ છીએ, નવી ખરીદી કરીએ છીએ, પરંતુ જેમના હૃદયમાં શ્રી હરિ બિરાજમાન રહે છે તેમના માટે તો આખું જીવન લાભથી ભરપૂર રહે છે. મિત્રો, લાભ પંચમી અર્થાત માતા સરસ્વતીના પૂજનનું મહત્વ બતાવે છે. શ્રી ગણેશજી અને લક્ષ્મીજીનું પણ પૂજન થાય છે, સરસ્વતી માતાજીનું પૂજન થાય છે, એટલા માટે તેને જ્ઞાન પંચમી કહેવાય છે. માતા લક્ષ્મીનું પૂજન થાય છે એટલે તેને શ્રી પંચમી કહેવાય છે, અને શ્રી ગણેશજીના પુત્ર લાભ શુભની પણ પૂજા થાય છે એટલા માટે લાભ પંચમી કહેવાય છે. લાભ આપનાર છે, સૌભાગ્ય આપનાર છે, જ્ઞાન આપનાર છે. વિદ્યાર્થી પણ આજે ખાસ માતા સરસ્વતીજીનું પૂજન અવશ્ય કરે. માતા સરસ્વતીજીનું પૂજન કરતી વખતે આ મંત્ર બોલાય છે, યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સામાં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ ઝાડિયાપહા. અર્થાત જે વિદ્યાની દેવી માતા શારદા સરસ્વતી કુંદના ફૂલની જેમ, ચંદ્રમાની જેમ, હિમરાશિની જેમ, મોતીના હારની જેમ ધવલ અર્થાત શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, જેમના હાથમાં વીણા દંડ શોભાયમાન છે અને જેઓ શ્વેત કમળના આસન પર બિરાજમાન છે, શ્રી બ્રહ્માજી, શ્રી વિષ્ણુજી અને ભગવાન શિવ આદિ દેવતાઓ દ્વારા જે સદા પૂજિત છે, જે સંપૂર્ણ જડતા અને અજ્ઞાનને દૂર કરવામાં સમર્થ છે, તેવા સરસ્વતી દેવી હું આપને પ્રણામ કરું છું, મારી રક્ષા કરો. અથવા તો આ મંત્ર પણ જપી શકાય છે, યા દેવી સર્વભૂતેષુ
विद्या रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। माता सरस्वती जी नो पूजानो दिवस एटले आ लाभ पंचमी श्री पंचमी ज्ञान पंचमी। मित्रों सरस्वती जी नु पूजन करवाथी ज्ञान नी प्राप्ति थाय छे, सतबुद्धि नी प्राप्ति थाय छे। ज्ञान विना जीवन अधूरू छे। भगवान श्री कृष्णए पण गीताजीमां कह्युं छे के हे अर्जुन, मने ज्ञानी भक्त अत्यंत प्रिय छे। ज्ञान छे त्यां सद्बुद्धि छे, अने ज्यां सद्बुद्धि छे त्यां जीवन पथ पण सहेलो पड़े छे। जीवनमां धननी पण आवश्यकता रहे छे, अने मंगलता सौभाग्यनी पण आवश्यकता रहे छे। अर्थात गणपतिजी सरस्वतीजी अने लक्ष्मीजी त्रणेय देवोनी कृपा आपणी ऊपर रहे एवी आपणे इच्छा राखीए छीए, परंतु ज्ञान वगर तो धन पण नकामू छे। आजना शुभ दिवसे माँ सरस्वतीजीनी पूजा करीने भक्तो ज्ञान अर्जित करी शके छे। ज्ञान ज मात्र नहीं परंतु संगीतनी साधना छे, कला छे, जेना देवी माता सरस्वती छे। आजना शुभ दिवसे वेद माता गायत्रीनी आराधना पण करी शकाय छे। गायत्री मंत्रनो जप करी शकाय छे। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। माता सरस्वती જ્યારે પ્રગટ થયા ત્યારે વીણાનું મધુર ધ્વનિ ઉત્પન્ન થયું, અને સૃષ્ટિના પ્રાણીઓમાં જાણે કે પ્રાણ ફૂંકાયો, વિકાસ થયો। સરસ્વતી દેવીને શારદા, ભગવતી, વીણા, વાદિની આદિ નામોથી ઓળખાય છે। બુદ્ધિ તથા જ્ઞાનની દેવી માતા સરસ્વતીજીનું આજે વિધિ વિધાનથી પૂજન થાય છે। જ્ઞાન અને વાણી વિના સંસારની કલ્પના કરવી સંભવ નથી। આજના દિવસે માતા સરસ્વતીજીનું પૂજન માતા મહાલક્ષ્મી તથા ગણેશજી સાથે થાય છે। સૌ પ્રથમ એક બાજોટ ઢાળીને તેની ઉપર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરવું, તેની ઉપર માતા સરસ્વતી, શ્રી ગણેશજી અને માતા મહાલક્ષ્મીનો ફોટો કે મૂર્તિને સ્થાપિત કરવું જોઈએ। ત્યારબાદ માતાજીને પુષ્પહાર, ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન આદિ ચડાવવું જોઈએ, અર્પિત કરવું જોઈએ। કંકુ ચોખા લગાડીને તિલક કરવું જોઈએ, બાજુમાં કુંભ સ્થાપન કરવો જોઈએ। જે રીતના આપણે દિવાળીમાં માતા લક્ષ્મીનું પૂજન કરીએ છીએ, એ જ રીતે એ જ ભાવથી માતા સરસ્વતીજીનું આજે પૂજન થાય છે। સાદી સરળ રીતે પૂજન કરીને માતાની સામે પુસ્તક તથા બોલપેન છે, પેન્સિલ છે, તે ભેટ ધરવા જોઈએ। એ ભેટ જે આપણે ધરેલી છે તે આપણે આગળ જતાં પ્રસાદી રૂપ વાપરી પણ શકીએ છીએ। ત્યારબાદ માતાની આરતી કરવી જોઈએ અને માતાની સામે શ્રીફળ અને દક્ષિણા અર્પિત કરવા જોઈએ। જે આપણે માતાને પ્રસાદ ધરાવ્યો છે તે પ્રસાદ આપણે લઈ શકીએ છીએ। આજે સરસ્વતી માતાજીને સફેદ કમળ છે, સફેદ પુષ્પ છે, સફેદ પુષ્પહાર છે તે ચડાવી શકાય છે। સફેદ રંગ માતાને અત્યંત પ્રિય છે। બ્રહ્માજીની બ્રહ્માણી માતા સરસ્વતી છે। વિધિના લેખ લખવાવાળી માતા સરસ્વતી છે, માટે આજે માતાજીને લેખની પણ ધરાય છે। માતા સરસ્વતીજીના સ્વરૂપની મનમાં કલ્પના કરવી જોઈએ। જ્ઞાન અને સત્યના પ્રતીક સ્વરૂપ માતા સરસ્વતી છે, જે શ્વેત હંસ ઉપર બિરાજમાન છે। માતાજીના એક હાથમાં વીણા દંડ છે અને તેઓ આખા સંસારને સંપદા આપે છે। આજે શુભ કાર્યનો આરંભ કરી શકાય છે, ઉદ્ઘાટન કરી શકાય છે, ખરીદી વેચાણ કરી શકાય છે, અને નવા વાહનો, જમીન, મકાન, દુકાન આદિ પણ લઈ શકાય છે, મુહૂર્ત કરી શકાય છે, વણ જોયું મુહૂર્ત છે। સૌ પ્રથમ આપણે લાભ પંચમીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને લાભ પંચમી ઉત્સવ ક્યારે મનાવવાનો છે અને લાભ પંચમીની પૂજાનું મુહૂર્ત શું છે। આ તિથિ પ્રારંભ થાય છે તારીખ 17 નવેમ્બર 2023 સવારે લગભગ 11:03 ની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 18 નવેમ્બર 2023 સવારે 9:15 ની આસપાસ। ઉદયા તિથિ અનુસાર આ લાભ પંચમીનો ઉત્સવ મનાવાય છે, એટલા માટે આ લાભ પંચમી કે શ્રી પંચમી તારીખ 18 નવેમ્બર 2023 શનિવારના દિવસે મનાવવાની રહેશે। પૂજાનું શુભ મુહૂર્ત છે તારીખ 18 નવેમ્બર 2023 સવારે 6:45 થી લઈને
लगभग 10 ने 30 मिनिट आसपास। लाभ पंचमी दिवसे आ शुभ मुहूर्त में पूजन विधि कर लेवी जोईए। आ उपरांत आखो दिवस में जयरे शुभ लाभ चर चोघड़ू हो अथवा शुभ वोरा हो पूजन कर सकाय छे, खरीदी वेचाण कर सकाय छे। आ दिवस लाभ प्राप्त करवा माटेनो अति श्रेष्ठ दिवस मानवामां आवे छे। माटे आ दिवसे भक्ति पूजा पण करवी जोईए अने दान पुण्य पण करवू जोईए। मनोवांछित फळनी प्राप्ति थाय छे। शिव पार्वतीनुं पूजन करवाथी लग्न जीवनमां आवेल बाधा विघ्नो मटे छे अने घरमां सुखाकारी रहे छे। આજે ભગવાન મહાદેવના પરિવારની સાથે કુમાર કાર્તિકેયની પણ પૂજા કરવી જોઈએ, કારણ કે લાભ પંચમી એ કાર્તક માસમાં આવે છે। કાર્તક માસના સુદ પક્ષની પંચમી એટલે લાભ પંચમી, અને કાર્તિક માસ એ ભગવાન કાર્તિકેયને પણ સમર્પિત છે અને ભગવાન નારાયણને પણ પ્રિય માસ છે। એટલા માટે આજે શિવ પરિવારની સાથે એટલે કે ભગવાન મહાદેવ, દેવી પાર્વતી, શ્રી ગણેશજી અને કાર્તિકેય સ્વામીની પૂજા થાય છે। આમ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે, મનોકામના સિદ્ધ થાય છે અને જીવનમાં શક્તિ અર્જિત કરી શકાય છે, કારણ કે કાર્તિક માસ એ મંગળદેવને પણ પ્રિય છે। કાર્તિકેય સ્વામીની જે ભક્તો પૂજા કરે છે, કાર્તિક માસમાં જે સ્નાન દાન જપ કરે છે, તેની ઉપર ભગવાન કાર્તિકેયની કૃપા રહે છે અને કાર્તિકેય સ્વામીની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ મંગળ દોષ હોય કે મંગળ સંબંધી કોઈ સમસ્યા હોય તે દૂર થાય છે। કાર્તિક માસમાં શુક્લ પક્ષની પંચમી તિથિ જે લાભ પંચમી સૌભાગ્ય પંચમી કહેવાય છે, એ દિવસે વ્યાપારી લોકો પોતાનો ધંધાની શરૂઆત કરે છે। શુભ મુહૂર્ત આજથી આરંભ કરે છે। કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આદિ જે 5 વિકાર છે તેનો ત્યાગ કરવો જોઈએ, તે લાભ પંચમીના દિવસે સંકલ્પ કરવો જોઈએ। લાભ પંચમીના દિવસે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ। ભગવત પ્રાપ્તિ થઈ જાય તો લાભ જ લાભ છે જીવનમાં। આ લાભ પંચમીના દિવસે ઉપવાસ કરીને, વ્રત રાખીને તીર્થાટન પણ કરી શકાય છે, યજ્ઞ યાગાદિ કરી શકાય છે અને ભગવાનનું નામ કીર્તન જપ કરી શકાય છે। વિષ્ણુ સહસ્ત્ર નામ છે, ગીતાજીનો અધ્યાય છે કે ભગવત સંબંધી કોઈ પુસ્તક છે, મંત્ર જપ છે આપણા ઈષ્ટદેવના, તે પણ કરી શકાય છે। ધન, સત્તા, પદ, પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરવાનો લાભ જ નથી, પરંતુ જીવનમાં સત્સંગ, સદબુદ્ધિ, જ્ઞાન, ભક્તિ પ્રાપ્ત કરવી તે પણ એક લાભ છે। લાભ, હાનિ, યશ, અપયશ, વિજય, પરાજય એ બધું જીવનમાં વણાયેલું જ છે, કાયમ કોઈ સફળ થતું નથી। મિત્રો, તો આપણે સાંભળ્યું લાભ પંચમીનું મુહૂર્ત, મહિમા, પૂજનવિધિ। હવે આપણે સાંભળીએ આ વિડીયોમાં લાભ પંચમી દરમિયાન માતા સરસ્વતીજીની પૂજા કરીએ ત્યારે માતા સરસ્વતીજીના 108 પવિત્ર નામ, જેને જપવાથી સર્વે કષ્ટ મટે, માનસિક શારીરિક દુર્બળતા નષ્ટ થાય અને માની કૃપાથી શક્તિ અર્જિત થાય છે। ત્યારબાદ માને ક્ષમા પ્રાર્થના પણ કરીશું। ઓમ સરસ્વત્યે નમઃ, ઓમ મહાભદ્રાયે નમઃ, ઓમ મહામાયાયે નમઃ, ઓમ વરપ્રદાયે નમઃ, ઓમ શ્રીપ્રદાયે નમઃ, ઓમ પદ્મનિલયાયે નમઃ, ઓમ પદ્માશ્રેય નમઃ, ઓમ પદ્મવક્ત્રાયે નમઃ, ઓમ શિવાનુજાયે નમઃ, ઓમ પુસ્તકધર્તે નમઃ, ઓમ જ્ઞાનમુદ્રાયે નમઃ, ઓમ રમાયે નમઃ, ઓમ પરાયે નમઃ, ઓમ કામરૂપાયે નમઃ, ઓમ મહાવિદ્યાયે નમઃ, ઓમ મહાપાતકનાશિન્યે નમઃ, ઓમ મહાશ્રયાયે નમઃ, ઓમ માલિન્યે નમઃ, ઓમ મહાભોગાયે નમઃ, ઓમ મહાપૂજાયે નમઃ, ઓમ મહાભાગાયે નમઃ, ઓમ મહોત્સાહાયે નમઃ, ઓમ દિવ્યાંગાયે નમઃ, ઓમ સુરવંદિતાયે નમઃ, ઓમ મહાકાલ્યે નમઃ, ઓમ મહાપાસાયે નમઃ, ઓમ મહાકારાયે નમઃ, ઓમ મહાંકુશાયે નમઃ, ઓમ સીતાયે નમઃ, ઓમ વિમલાયે નમઃ, ઓમ વિશ્વાયે નમઃ,
ॐ विद्युत्मालाये नमः, ॐ वैष्णव्ये नमः, ॐ चन्द्रिकाये नमः, ॐ चन्द्रवदनाये नमः, ॐ चन्द्रलेखा विभूषिताये नमः, ॐ सावित्र्ये नमः, ॐ सुरसाये नमः, ॐ देव्ये नमः, ॐ दिव्यालङ्कारभूषिताये नमः, ॐ वाग्देव्ये नमः, ॐ वसुधाये नमः, ॐ तीव्राये नमः, ॐ महाभद्राये नमः, ॐ महाबलाये नमः, ॐ भोगदाये नमः, ॐ भारत्ये नमः, ॐ भामाये नमः, ॐ गोविन्दाये नमः, ॐ गोमत्ये नमः, ॐ शिवाये नमः, ॐ जाटिलाये नमः, ॐ विन्ध्यवासाये नमः, ॐ विन्ध्याचलविराजिताये नमः, ॐ चण्डिकाये नमः, ॐ वैष्णव्ये नमः, ॐ ब्राह्मण्ये नमः, ॐ ब्रह्मज्ञानैकसाधनाये नमः, ॐ सोदामिन्ये नमः, ॐ सुधामूर्त्ये नमः, ॐ सुभद्राये नमः, ॐ सुरपूजिताये नमः, ॐ सुवासिन्ये नमः, ॐ सुनासाये नमः, ॐ विनिन्द्राये नमः, ॐ पद्मलोचनाये नमः, ॐ विद्यारूपाये नमः, ॐ विशालाक्ष्ये नमः, ॐ ब्रह्मचार्याये नमः, ॐ महाफलाये नमः, ॐ त्रयीमूर्तये नमः, ॐ त्रिकालज्ञाये नमः, ॐ त्रिगुणाये नमः, ॐ शास्त्ररूपिण्ये नमः, ॐ शुम्भासुरप्रमथिन्ये नमः, ॐ शुभदाये नमः, ॐ स्वरात्मिकाये नमः, ॐ रक्तबीजनिहन्त्रे नमः, ॐ चामुण्डाये नमः, ॐ अम्बिकाये नमः, ॐ मुण्डकाय प्रहणाये नमः, ॐ धूम्रलोचनमर्दनाये नमः, ॐ सर्वदेवस्तुताये नमः, ॐ सोम्याये नमः, ॐ सुरासुरनमस्कृताये नमः, ॐ कालरात्र्ये नमः, ॐ कलाधाराये नमः, ॐ रूपसौभाग्यदायिन्ये नमः, ॐ वाग्देव्ये नमः, ॐ वरारोहाये नमः, ॐ वाराह्ये नमः, ॐ वारीजासनाये नमः, ॐ चित्राम्बराये नमः, ॐ चित्रगन्धाये नमः, ॐ चित्रमाल्यविभूषिताये नमः, ॐ कान्ताये नमः, ॐ कामप्रदाये नमः, ॐ वन्ध्याये नमः, ॐ विद्याधरसुपूजिताये नमः, ॐ श्वेतासनाये नमः, ॐ नीलपूजाये नमः, ॐ चतुर्वर्गफलप्रदाये नमः, ॐ चतुराननसाम्राज्याये नमः, ॐ रक्तमध्याये नमः, ॐ निरञ्जनाये नमः, ॐ हंसासनाये नमः, ॐ नीलजङ्घाये नमः, ॐ ब्रह्मविष्णुविश्वात्मिकाये नमः, ॐ श्री सरस्वती अष्टोत्तर शतनामावली संपूर्ण। तो मित्रों आपणे सांभळ्या माना 108 नाम, हवे आपणे सांभळीए मानी पूजा दरमियान आपणाथी कोई भूल अपराध थयो होय तो माने क्षमा प्रार्थना। आह्वावन न जानामि न जानामि विसर्जनम, पूजा च एव न जानामि क्षम्यताम परमेश्वरी। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरी, यत् पूजितं मया देवी परिपूर्ण तदस्तु मे। हे परमेश्वरी, मारा वडे रात दिवस हजारों अपराधों थता रहे छे। आ मारो दास छे, आम समझीने तमे मारा ते अपराध ने कृपा करीने क्षमा करो। हे परमेश्वरी, हूँ आह्वावन करवानू जाणतो नथी, जाणती नथी। विसर्जन करवानू पण जाणतो नथी, जाणती नथी। अने पूजा करवानू पण जाणतो नथी, जाणती नथी। हे माँ, मने क्षमा करो। हे देवी,
મેં મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વ હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાઓ। સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબિકા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી। હે જગદંબિકા, હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલી છું, આવેલો છું। અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું। તમે જેમ ઈચ્છો તેમ કરો। હે દેવી, અજ્ઞાનને લીધે, ભૂલથી કે બુદ્ધિ ભ્રાંત થવાને કારણે મેં જે કંઈ ન્યૂન કે અધિક આચરણ ઓછું વધતો અપરાધ કર્યો છે તો હે દેવી પરમેશ્વરી, તમે તે બધું માફ કરો અને મારી ઉપર પ્રસન્ન થાઓ। હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી, હે જગન્માતા કામેશ્વરી, તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો, મારા પર પ્રસન્ન રહો। હે દેવી, હે સુરેશ્વરી, તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો। મેં નિવેદિત કરેલા આ જપ તમે ગ્રહણ કરો, તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાઓ, તમે મારી સેવાનો સ્વીકાર કરો, મારી પર પ્રસન્ન થાઓ। આમ બોલીને માને વંદન કરવા જોઈએ। આજના શુભ દિવસે માં સરસ્વતીજીના 12 નામ મંત્ર છે, જેને જપવાથી જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, દરેક ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થાય છે। તે નામ છે ભારતી, સરસ્વતી, શારદા, હંસવાહિની, જગતી, વાગેશ્વરી, કુમુદી, બ્રહ્મચારિણી, બુદ્ધિદાત્રી, વરદાયિની, ચંદ્રકાંતિ, ભુવનેશ્વરી। ઓમ એમ વાગદેવ્યે વિદ્મહે કામરાજાય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત। બોલો માં સરસ્વતીની જય, માં લક્ષ્મી શ્રી ગણેશની જય, લાભ પંચમીની જય। મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ। આપ સૌને મારા જય શ્રી